चलो विद्यार्थी मित्रों, धोरण नंबर 8 विषय गणित जोई जाओ। पहली वस्तु तो समप्रमाण अने व्यस्त प्रमाण आपणे चेप्टर 13 हतुं। समप्रमाण अने व्यस्त प्रमाण में दाखला नंबर केटला, दाखला नंबर कदाच 8मो भणे, 8 अथवा 9 भणी गया छे, जोई लईए आपणे। दाखला नंबर 9 भणी गया, शिरोलंब थांभला होय। हवे आनी पछीनो दाखला नंबर एटले के दाखला नंबर 10 आपणे भणवाना छे। केटलामो दाखलो? दाखला नंबर 10 भणवाना छे। दाखला नंबर 10 में शू आवशे? पहली वस्तु जोई जाओ, रकम तमने शू कीधी छे। दाखलो एकदम सीम्पल छे, स्वाध्याय 13.1 बधे बधा दाखले एकदम सीम्पल छे, पण जो तमने एमां ओळख आपता आवडी गई तो सीम्पल थई जशे। बधे बधा शू कीधुं छे? एक भारवाहक खटारो, रकम लखूं छुं, एक भारवाहक खटारो, एक भारवाहक खटारो, एक भारवाहक खटारो 25 मिनिटमां 14 किलोमीटर अंतर कापे छे। केटलुं अंतर कापे छे? 14 किलोमीटर अंतर कापे छे। रकम ज लखूँ छू, लखो है एम लिखेता गया शूँ लखेलू है, 14 किलोमीटर अंतर कापे छे। आज झड़पे, एटले झड़प में वधारो करवानो थी, एटली झड़प राखवानी छे। आज झड़पे गति करे तो, आज झड़पे गति करे तो 5 कलाकमां केटलू अंतर कापे, केटलू अंतर कापे मारे मेळवानुं छे। हलो हवे जो दाखलो आपेलो छे, रकम रकम उपरथी तमने कोष्टक बनावता आवडी गयो। कोष्टक बनावता जो आवडी गयो, लाखे को दाखलो आवडी गयो। एक भारवाहक खटारो आपेलो छे, भारवाहक खटारो 25 मिनिटमां केटलू अंतर कापे छे? 24 किलोमीटर अंतर कापे छे। लाइ नीचे लखशो अंतर, अंतर अंतर केम आपेलू छे? किलोमीटरमां आपेलू, अंतर किलोमीटरमां आपेलू छे। 24 किलोमीटर अंतर कापे छे ने। बीजू एनी पछी शू आपेलू छे? समय आपेलो छे। समय केटलो आपेलो छे? 25 मिनिट। એટલે અહીંયા શું આવશે? સમય, એની બાજુમાં આપણે લખશું સમય, સમય સમય કેમાં આપેલો છે? મિનિટમાં આપેલો છે, સમય મિનિટમાં લો। કેટલા કિલોમીટર અંતર કાપે છે? 14 કિલોમીટર અંતર, 14 કિલોમીટર અંતર કેટલા મિનિટમાં પૂરું કરે છે? 25 મિનિટમાં પૂરું કરે છે। જો કોષ્ટક જ બનાવું છું આ, 14 કિલોમીટર અંતર 25 મિનિટમાં પૂરું કરે છે, તો રકમમાં શું કીધું? આ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું અંતર કાપે? કેટલા કલાકમાં? 5 કલાકમાં, 5 કલાકમાં કેટલું અંતર કાપશે? એટલે અમારે મેળવવાનું થયું। હવે જો પહેલી વસ્તુ, સમય આપેલો છે કેમાં? તમને મિનિટમાં આપેલો છે, અને અહીંયા તમને કેટલા આમાં કલાકમાં આપેલો છે, તો કલાકને હું કેમાં ફેરવીશ? મિનિટમાં ફેરવીશ। 1 કલાક બરાબર કેટલા મિનિટ? 60 મિનિટ। તો 5 કલાક બરાબર કેટલા મિનિટ? જો 1 કલાક બરાબર 60 મિનિટ, તો 5 કલાક બરાબર કેટલા મિનિટ? તો જો 5 × 60 એટલે કેટલા મિનિટ આવશે? 300 મિનિટ આવશે। અને જવાબ શું આવશે તમારો? 300 મિનિટ। હવે એટલું ક્લિયર થઈ ગયું આપણને, 5 કલાક બરાબર 300 મિનિટ। હવે હું શું કરીશ? x1 y1 x2 અને y2, હવે જો x1 બરાબર કેટલા આપેલા છે? 14। x1 બરાબર કેટલા આપેલા છે? 14। બીજું y1 બરાબર કેટલા આપેલા છે? 25। y1 બરાબર 25, x2 બરાબર મારે મેળવવાના છે, એટલે x2 બરાબરનું પ્રશ્ન ચિહ્ન। y2 બરાબર કેટલા આપેલા છે મને? 300 આપેલા છે ને, જો y2 બરાબર કેટલી મિનિટ છે? 300 મિનિટ। x1 બરાબર 14 આવી ગયા, બીજું y1 બરાબર 25 આવી ગયા, x2માં પ્રશ્ન ચિહ્ન છે, એનો મતલબ એમ થાય કે મારે x2ની કિંમત મેળવવાની છે। y2 બરાબર કેટલા મિનિટ આપેલા છે? 300 મિનિટ, તો y2 બરાબર શું લખીશ? 300। હાલો એટલું ક્લિયર થઈ ગયું, થયું કે ન થયું? હાલો હવે હવે પહેલી વસ્તુ, આ સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં, એ મારે શું કરવું પડે? નક્કી કરવું પડે કે જો અહીં જેમ સમય વધે, જેમ તમે સમયમાં વધારો કરો, એમ ખટારો કેવું અંતર કાપે? વધારે અંતર કાપે ને, ક્લિયર? એટલે આપેલ માહિતી કેવી છે? સમપ્રમાણમાં તો અહીં લખશું, અહીં જેમ સમય વધે, અહીં જેમ સમય વધે, અહીં જેમ સમય વધે તેમ ખટારો, તેમ ખટારો વધુ અંતર કાપે, વધુ અંતર કાપે, વધુ અંતર કાપે। એટલે આ બાજુ સમય તમારો વધ્યો, આ બાજુ શું અંતરે વધારે કપાણો, એનો મતલબ સમપ્રમાણમાં છે। સમપ્રમાણમાં હોય એનો મતલબ x1ના છેદમાં y1 બરાબર x2ના છેદમાં કેટલા આવશે? y2। સમપ્રમાણમાં છે એટલે x1ના છેદમાં y1 બરાબર x2ના છેદમાં y2। x1ની કિંમત કેટલી આપેલી છે તમને? જો 14।
આપેલી છે કે નથી આપેલી, એક્સ વનની કિંમત આપેલી છે 14, તો હું મૂકીશ અહીંયા એક્સ વનની જગ્યાએ 14. વાય વનની કિંમત તમને કેટલી આપેલી છે? 25. તો વાય વન બરાબર કેટલા મૂકીશ? 25. એક્સ ટુની કિંમત તમારે શું કરવાની છે? મેળવવાની છે. એટલે એક્સ ટુ બરાબર એમ નમ રહેવા દઈશ. વાય ટુની કિંમત કેટલી આપેલી છે? 300 મિનિટ આપેલી છે. 5 કલાક હતી અને કેમાં ફેરવું આપણે? મિનિટમાં ફેરવું એટલે કેટલી મિનિટ આવશે? 300 મિનિટ. એટલે વાય ટુ બરાબર 300. હવે ચોકડી ગુણાકાર કરો. 14 ગુણ્યા 300 બરાબર 25 ગુણ્યા x2 બરાબર 25 ગુણ્યા કેટલા આવશે? x2. હાલો એટલું ક્લિયર. આની પછીનો ટોપિક, મારે કિંમત મેળવવાની છે કે નહીં? x2ની મારે કિંમત મેળવવાની છે. તો x2ને હું શું બનાવું? સમીકરણનો કરતા બનાવું. એટલે જાઓ 14 ગુણ્યા 300, આ 25 ક્યાં આવશે? છેદમાં 25. લઈ જાઓ ફરીથી 14 ગુણ્યા 300 બરાબર 25 ગુણ્યા કેટલા આપેલા છે? x2. આ 25 ક્યાં આવશે? છેદમાં આવી આવશે. એટલે 14 ગુણ્યા 300 છેદમાં 25 બરાબર કેટલા આવશે? x2 આવશે. હવે 14 ગુણ્યા 300 છેદમાં કેટલા આપેલા છે? 25 આપેલા છે. તો હવે શું કરવાનું? 14 ગુણ્યા 300 કરો અથવા 300 ભાગ્યા 25 કરો. એનો ગુણાકાર કોની સાથે કરો? 14 સાથે. એટલે x2 બરાબર કેટલા આવશે? સાદુરૂપ આપશો એટલે 168 કિલોમીટર. એનો મતલબ x2 કેટલા મળ્યા? 168 મળી ગયા. x2ની કિંમત આવી ગઈ. તો નીચે લખવાનું ખટારો 168 કિલોમીટર અંતર કાપશે. એટલું આપેલું. ચાલો અહીંયા આપણું સ્વાધ્યાય કેટલા? 13.1 સ્વાધ્યાય આપણો અહીંયા પૂરું થાય છે. આની પછી આપણે નેક્સ્ટમાં જોશું સ્વાધ્યાય 13.2. હવે જો સ્વાધ્યાય 13.2માં મોસ્ટ ઓફ તમારે વ્યસ્ત પ્રમાણના દાખલા છે. જો સ્વાધ્યાય 13.1 એટલે વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણ એટલે શું થાય? પેલી વસ્તુ વ્યસ્ત પ્રમાણ એટલે ધારો કે તમારી પાસે કોઈ એક વસ્તુ છે, વસ્તુની કિંમત છે 5 રૂપિયા. બીજી બાજુ તમારી પાસે એક બીજી વસ્તુ છે, એની કિંમત છે 10 રૂપિયા. પહેલી વસ્તુની કિંમતમાં જો વધારો કરો તો બીજી વસ્તુની કિંમતમાં ઘટાડો થાય. એને શું કહેવાય? વ્યસ્ત પ્રમાણ. પહેલી વસ્તુની કિંમતમાં ઘટાડો કરો તો બીજી વસ્તુની કિંમતમાં શું થાય? વધારો. એને શું કહેવાય? વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત એટલે ધારો કે બે વ્યક્તિ છે, એક વ્યક્તિ સારું કામ કરે તો બીજો વ્યક્તિ શું કરે? ખરાબ કામ કરે. એનું ઊંધું કામ કરે એટલે શું થયું? એનું વ્યસ્ત પ્રમાણ થયું. ક્લિયર? એટલે વ્યસ્ત પ્રમાણમાં બીજું કાંઈ નથી, સિમ્પલ જ છે દાખલા. હવે જો સ્વાધ્યાય 13.2ના દાખલા જુઓ. એમાં પ્રશ્ન નંબર એકમાં દાખલા નંબર 1 તો શું આપેલું છે? એમાં નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે તમારે શું કરવાનું છે? દર્શાવવાનું છે. નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે તો નીચે લખશો આપણે. નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આપણે ચેક કરવાનું છે. આપણે વિધાન જોતા જઈએ, આપણે ચેક કરતા જઈએ શું આપેલું છે. પહેલું વિધાન શું લખેલું? એમાં કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા, એટલે જો રકમ લખીશ, કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય. હવે તમારે આમાં ચેક કરવાનું છે આ વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે કે નથી. હવે જો પહેલી વસ્તુ તો વિધાનો વ્યસ્ત પ્રમાણમાં ક્યારે હોય? મેં તમને કીધું, એક ધારો કે કિંમતમાં વધારો કરે, બીજી કિંમતમાં ઘટાડો કરે, એને શું કહેવાય? વ્યસ્ત પ્રમાણ કહેવાય. વિધાન વાંચો. જો એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય. હવે જો ખબર કેમ પડે? જો હું કારીગરોની સંખ્યામાં વધારો કરું તો કામ પૂરું કરવા માટે લાગતો સમય કેવો થાય? ઘટે કે ન ઘટે? ક્લિયર? આ તમારે સમજવાનું છે. કારીગરોની સંખ્યામાં વધારો કરું તો કામ પૂરું કરવા માટે લાગતો સમય કેવો થાય? ઘટે. તો આપેલું વિધાન કેવું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો નીચે લખીશ, કારીગરોની સંખ્યામાં વધારો થાય તો
ते काम पूरू करवा ते काम पूरू करवा लागतो समय शू थाय घटे लागतो समय घटे ई तो सीम्पल खबर पड़ी जाए जेम तमे कारीगरों जेटला कारीगरों वधारे काम केटलू झड़पथी पूरू थाय एनो मतलब कारीगरों संख्या वधे तो काम करवा माटे लागतो समय केवो थाय घटे तो नीचे शू लखशू आपेल विधान शू दर्शावे छे व्यस्त प्रमाण दर्शावे छे। हवे जो आपेल विधान व्यस्त प्रमाण दर्शावे छे। बीजो दाखलो शू कीधुं हो एक खेतरनुं क्षेत्रफळ अने तेमांथी लीधेल पाकनो जथ्थो एक खेतरनुं क्षेत्रफळ अने तेमांथी लीधेल पाकनो जथ्थो। જો આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં ચેક કરવાનું છે. ખેતરનું ક્ષેત્રફળ આપેલું છે અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો આપેલો છે. જો આ ત્રીજું છે ને, ઓકે આ ત્રીજું છે, ખેતરનું ક્ષેત્રફળ ત્રીજો છે, કાંઈ નહીં આ ત્રીજો કે નકી બીજો આની પછી કરવાનો. હવે જો ખેતરનું ક્ષેત્રફળમાં વધારો કરું, શું કરું, ખેતરના ક્ષેત્રફળમાં વધારો કરું તો લીધેલો પાક વધુ હોય તો ક્ષેત્રફળ કેવું થાય, ઓછું થાય કે ન થાય. ફરીથી જો હું ખેતરનું ક્ષેત્રફળ વધારે હોય તો તેમાં લીધેલો પાક કંઈ વધારે હોય, જેમ તમારી જગ્યા મોટી એમાં પાકનું પ્રમાણ કેવું થાય વધે, તથા ક્ષેત્રફળ કેવું થાય, અને જો ક્ષેત્રફળ ઓછું હોય તો લીધેલો પાક કેવો હોય, ઓછો હોય, એટલે આ સમપ્રમાણ દર્શાવે છે, વ્યસ્ત પ્રમાણ નથી દર્શાવતું. કઈ રીતના જો જો જેમ ખેતરનું ક્ષેત્રફળ વધારે એમ લીધેલો પાક કેવો વધે, એનો મતલબ અહીંથી જ ખબર પડી ગઈ સમપ્રમાણ છે. ખેતરનું પાક ક્ષેત્રફળ જેમ વધે એમ શું કહેવાય, એમાં લીધેલો પાકનું પ્રમાણ થાય વધે. જો ખેતરનું ક્ષેત્રફળ ઓછું તો એમાં લીધેલા પાકનું પ્રમાણ કેવું થાય, ઓછું, એટલે આપેલ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી. તો નીચે શું લખવું પડશે, અહીં ખેતરનું ક્ષેત્રફળ વધારે તેમ લીધેલો પાક કેવો થાય વધુ. ક્લિયર? બીજું, જેમ ખેતરનું ક્ષેત્રફળ ઓછું તેમ લીધેલો પાક કેવો આવે એનો મતલબ જો અહીંયા વધારે તો અહીંયા વધારે, એટલે સમપ્રમાણ થઈ ગયું. અહીંયા ઓછું તો અહીંયા શું છે, ઓછું, એનો મતલબ ડાબી બાજુ જે ફેરફાર થાય છે એ જ ફેરફાર કઈ બાજુ થાય, જમણી બાજુ, એનો મતલબ આપેલ વિધાન કેવું છે, સમપ્રમાણમાં છે. તો નીચે લખવાનું આપેલ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી. હાલો આની પછીનો, એટલે બીજો બાકી હતો, આપણે ત્રીજો કર્યો હતો, બીજો બાકી હતો એ કરી નાખ્યા. હાલો શું કીધું, યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર. જો યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર કઈ રીતના જો યાત્રા કરવા માટેનો કુલ સમય, એટલે કુલ કેટલા સમયમાં યાત્રા પૂરી થાય છે એ, અને અચળ ઝડપથી કાપેલું અંતર કઈ રીતના જો ઝડપ તમે અચળ રાખો તો તેના માટે લાગતો સમય કેવો હોય, સમપ્રમાણમાં જોઈએ ને, જેમ ઝડપ વધારે એમ તેના માટેનો લાગતો સમય કેવો થાય, ઓછો, એ પણ આમાં આપણે દર્શાવો નથી. યાત્રા કરવા માટેનો કુલ સમય, એટલે કુલ સમય લેવાનો, અને અચળ ઝડપથી કાપેલો અંતર, અચળ ઝડપથી અંતર કાપો તેના માટેનો સમય કેવો થાય, જેટલી ઝડપ કાપી એટલે જ પ્રમાણે સમય વધે. તો નીચે શું દર્શાવવાનું, આપેલ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી. હાલો જો ક્લિયર થયું એટલું. આની પછીનું શું આપેલો છે, આની પછીનો જો એક બે ત્રણ જોવાય કે હવે આવશે ચોથો. ચોથામાં શું કીધું છે, જો રકમ વાંચો, એક નિશ્ચિત યાત્રા
માટે લાગતો સમય અને વાહનની ઝડપ. એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય. એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ આપેલી છે. અહીંયા એટલું આપેલું છે, નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ આપેલી છે. હવે જો આ વિધાન સમ પ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ મારે દર્શાવવું છે, તો જો જેમ વાહનની ઝડપ વધારવામાં આવે તો લાગતો સમય કેવો થાય, ઘટે. સેમ ટુ સેમ આ પહેલો દાખલો હતો ને, કારીગરોની સંખ્યા વધે તો કામ કરવા માટેનો લાગતો સમય કેવો થાય, ઘટે. સેમ ટુ સેમ આમાં જેમ વાહનની ઝડપ વધારવામાં, તો નીચે લખશું જેમ વાહનની ઝડપ વધારવામાં આવે, જેમ વાહનની ઝડપ વધારવામાં આવે તેના માટે લાગતો સમય ઘટે. એનો મતલબ આ શું થયું, વ્યસ્ત પ્રમાણ થયું. તો નીચે લખવાનું આપેલ વિધાન શું દર્શાવે છે, વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે. આની પછીનો એટલે કે છેલ્લો પાંચમો જો, કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. કોઈ એક દેશની કુલ જનસંખ્યા એટલે કુલ દેશમાં કેટલા વ્યક્તિઓ રહે છે, એટલે ક્લિયર. કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. આપેલ વિધાન સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં મારે ચેક કરવો છે. તો શું આવે, જો જનસંખ્યા વધે, જનસંખ્યામાં વધારો થાય તો વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ શું થાય, ઘટે કે ન ઘટે. જેમ તારે જનસંખ્યા વધે ત્યાં વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ શું થાય, ઘટે. અને જેમ જનસંખ્યા ઘટે તે વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ શું થાય, વધે. એનો મતલબ આપેલ વિધાન કેમાં છે, વ્યસ્ત પ્રમાણમાં. નીચે લખશું જેમ જનસંખ્યા વધે તેમ વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ ઘટે, ક્લિયર. બીજો, જેમ જનસંખ્યા ઘટે એટલે વ્યક્તિનું પ્રમાણ ઘટે, વ્યક્તિ ઓછા થઈ જાય તો જમીનનું ક્ષેત્રફળ કેવું થઈ જાય, વધે. જેમ જનસંખ્યા ઘટે તેમ વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ શું થાય વધે. એનો મતલબ આપેલ વિધાન કેવું છે વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે. અહીં આપણે સ્વાધ્યાય એરપોર્ટ એકનો પ્રશ્ન નંબર એક પૂરો કર્યો. દાખલામાં કાંઈ નથી, એકદમ સિમ્પલ દાખલા છે. કઈ રીતના તમારે સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ ચેક કરવા છે, વ્યસ્ત પ્રમાણ ચેક કરવો છે, સમપ્રમાણ તો નહીં. કાંઈ નહીં, ખાલી આખી આખું વિધાન વાંચો, પછી એને સમજો. સમજીને પછી શું કહેવા માગે છે એના ઉપરથી તમને ખબર પડી જાય. જો છેલ્લા દાખલામાં કેમ હતું, એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. જેમ તમારી વસ્તી વધે એનો મતલબ માણસોની જનસંખ્યા વધી તો ક્ષેત્રફળ કેવું થાય, ઘટે. જેમ વ્યક્તિ વધે તેમ એને રહેવા માટેની જગ્યા જોઈ કે ન જોઈ, ક્લિયર. રહેવા માટેની જગ્યા જોઈ એટલે ક્ષેત્રફળ કેવું થાય, ઘટ્યું. જેમ તમારું વ્યક્તિ ઘટે એટલે જનસંખ્યા ઘટે તેમ એના વ્યક્તિ દીઠનું જમીનનું ક્ષેત્રફળ શું થાય, વધે, ક્લિયર. આજના વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી. આગળના વિડીયો લેક્ચરમાં પ્રશ્ન નંબર 2 આપણે ભણશું. હવે જો હોમવર્કમાં તમારે પાકી બુકમાં લખવાનું છે, પ્લસ ઘરકામની બુકમાંય લખવાનું છે. અને હોમવર્કમાં તમારી જે PDF આવશે, PDFમાં મેં જે આ ચોપડામાં મેં મારી રીતે લખેલું છે, એ તમારે આમાંથી જોઈને ડાયરેક્ટ PDF જ મૂકી દઈશ. એ PDF તમારે આખી ચોપડામાં ઉતારી નાખવાનું છે, ક્લિયર. થેન્ક યુ.